આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ જવાબમાં કહેવાનું કે. આપકા ખત મિલા, આપકા શુક્રિયા. જવાબમાં કહેવાનું કે. નમસ્કાર પત્ર મિત્રો, નમસ્કાર તન્વી બેન. નમસ્કાર પત્ર મિત્રો, નમસ્કાર મનોજભાઈ. તન્વી બેન, હવે હોળીના દિવસો પૂરા થયા બરોબર, અને હવે થોડાક સમયમાં આવશે રામનવમી, હનુમાન જયંતિ, અને હવેથી ધીમે ધીમે ગરમી પણ શરૂ થઈ ગઈ છે. તો શ્રોતાઓને આપણે જણાવીએ કે હવે ગરમીમાં પણ ધ્યાન રાખવાનું છે, જેમ આપણે શિયાળામાં પણ કહેતા હતા કે લૂ ન પડે અને લૂ વાગે નહીં, અને ખાસ કરીને પક્ષીઓને પશુઓ માટે પાણીના કુંડા રાખીએ અને આપણું પોતાનું પણ ધ્યાન રાખીએ. આપણને આજે ફોનિંગમાં બે સરસ મજાના એવા ફોન આવેલા મિત્રોએ બહુ જ આપણી વાત કરી આકાશવાણીની. એમાં પ્રવીણભાઈ પ્રજાપતિ, બહુ લાગણીસભર એમનો ફોન મળેલો, બહુ લાંબો ફોન હતો એટલે બહુ લાંબી વાત નથી કરી આપણે, પણ એમણે ત્યાં સુધી કહ્યું કે તમારા જેવા એક ભાઈ મને ત્યાં ડીસામાં મળી ગયા, તો મને મેં એમને ઊભા રાખીને પૂછ્યું કે તમે મનોજભાઈ છો. વાહ, તો આ એ લોકોનો પ્રેમ છે શ્રોતાઓનો, અને આપ આકાશવાણી ભૂત સાંભળતા રહેજો અને પ્રેમ વરસાવતા રહેજો. હવે તનીબેન, આપણા પત્રોની શરૂઆત કરીએ તો સૌથી પહેલો પત્ર કોનો છે? પ્રિયાંશીબેનનો આ વખતે આવી ગયો છે સમયસર. વાહ, તો શરૂઆત એમનાથી કરીએ. તો મારું પરિવારના દરેક સભ્યો આકાશવાણીના દરેક કાર્યક્રમો નિયમિત સાંભળે છે, જેમાં 13 બેના પ્રાણલાલ વ્યાસના ગવાયેલા ભજનો સાંભળી આનંદ થયો. 14 બેના હલ્લો કર્યું ગાલમાં અજી યુવા પેઢી કે વ્યસનથી ભચાયું હેતલ ઘેલાનો જે વાર્તાલાપ હતો ખૂબ સુંદર રહ્યો. 15 બેના બાબીડેજા બોલમાં કચ્છી નાટક ઘરવાળી ખૂબ પસંદ પડ્યું. 16 બેના આરોગ્ય સેતુમાં આધુનિક જીવનશૈલી અને મેદસ્વિતા પર ડોક્ટર નિમિષ બામટા સાથેની વાતચીતમાં ઘણું જાણવા મળ્યું, માહિતીસભર હતો કાર્યક્રમ. 17 બેના આપની પસંદમાં શ્રોતા મિત્રો દ્વારા પસંદ કરેલા ગીતો ખૂબ સુંદર હતા. 18 બેના સાંપ્રતમાં વિઝ્યુઅલ આર્ટ માંડવીના 20 વર્ષ ડોક્ટર આર વી બસિયા સાહેબ સાથે મનોજ સોનીની જે વાતચીત હતી ખૂબ જાણવાલાયક રહી. અને 19 બેના કિલોલમાં જ્યોતિબેનનો વાર્તાલાપ સુંદર રહ્યો. વિશેષમાં તન્વીબેન તેમજ મનોજભાઈ અમારા પત્રનો સરસ રીતે ઉત્તર આપે છે, અમને પત્રો સાંભળી ખૂબ આનંદ થાય છે. આભાર, બસ એ જ આપની પ્રિયાંશી મારું. તો ખૂબ ખૂબ આભાર પ્રિયાંશીબેન, બસ આ જ રીતે આકાશવાણી ભુજને પત્ર લખતા રહેજો. પ્રિયાંશીબેન 12મા ધોરણમાં છે, તો આપણે પ્રિયાંશીબેનને સાકર નાળિયેરની જે પ્રથા હોય છે તમને ખબર હશે કે આપણે બાળકોને સાકર નાળિયેર એટલે કે શુભેચ્છા, તો આપણા પ્રિયાંશીબેનને પણ શુભેચ્છા આપીએ. આપણા જે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને પણ ઓલ ધ બેસ્ટ કહીએ, અને બસ સારું પરિણામ આવે એવી શુભેચ્છાઓ બધાને. હા, અને અમે એક કાર્યક્રમ પણ કર્યો હતો, પ્રશાંતભાઈએ ટીપ્સ બધી આપી હતી કે આપણે કઈ રીતે પરીક્ષામાં સારી રીતે પ્રશ્નપત્રો લખી શકીએ. તનુબેન, હવે એક વોઇસ મેસેજ લઈ લઈએ આપણા નિયમિત શ્રોતા એવા ધીરજભાઈ રબારીનો. જી, જવાબમાં કહેવાનું કે આકાશવાણી ભુજ ઉપરથી રજૂ થતો કાર્યક્રમ જવાબમાં કહેવાનો કાર્યક્રમમાં તન્વીબેન અને મનોજભાઈ શ્રોતાઓના પ્રશ્નોના સરસ રીતે અને મુદ્દાસર જવાબ આપે છે, એ બદલ મનોજભાઈ તેમજ તન્વીબેનનો ખૂબ ખૂબ આભાર. હવે તારીખ 27/2/2023ના વિભાભાઈના મારી પસંદ ગીતો આવનારા ખૂબ જ સરસ પસંદગીના ગીતો હતા, વિભાભાઈને અભિનંદન. 1 તારીખના રોજ અલ્પાબેન નિર્મળ દ્વારા પણ ખૂબ જ સરસ રીતે ગીતોની પસંદગી કરવામાં આવી, અલ્પાબેનને ખૂબ ખૂબ અભિનંદન. એના પછી કલ્પાબેન ઉપાધ્યાયના પણ ગીતોની પસંદગી હોળી નિમિત્તે ખૂબ જ સરસ રહી, કલ્પાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાથે માધવભાઈ આહિરને પણ ખૂબ ખૂબ આભાર, એઓએ પણ ગીતોનું સંકલન સરસ રીતે કરેલું. આજે આકાશવાણીએ જે શ્રોતાઓને મોકો આપ્યો છે આ મારી પસંદ ગીતો આવનારાના પ્લેટફોર્મ દ્વારા, એ બદલ આકાશવાણી ભુજનો આભાર માનીએ એટલો ઓછો. હવે એક અમારું નમ્ર સૂચન છે કે બહેનોનો કાર્યક્રમ સહ્ય એમાં વોટ્સઅપ થકી મેસેજ લેવામાં આવે તો અમારા જેવા શ્રોતાઓને સરળતા રહે અને અમે કોઈ પણ કાર્યક્રમની ટીકા ટિપ્પણ કરી શકીએ. કાર્યક્રમો એટલા સરસ આવે છે, જીજ્ઞાબેન અને ધારાબેનને અભિનંદન આપીએ એટલા ઓછા પડે. એ સાથે SMS લાઈવ આપની પસંદ, SMS લાઈવ શનિવારે, આ બધા જ કાર્યક્રમો અમે સાંભળીએ છીએ. ગામનો ચોરો જે એ પણ
સરસ આવે છે, ખેતી વિશે ખૂબ જ ઉપયોગી માહિતી પીરસવામાં આવે છે. બસ એ જ આપનો નિયમિત શ્રોતા ધીરજ રબારી, ડેર પાટણ. હવે કોનો પત્ર આવ્યો છે તન્વીબેન? જિલ્લો ભાવનગર, તળાજા ગામ બપાડા, પોપટભાઈ રાવળ અને પિંશુ મકવાણા, શાંતનુબેન, હંસાબેન, હર્ષા અને રેડિયો શ્રોતાગણ, કિરીટભાઈ સોલંકી, મહેશભાઈ પંડ્યા, જયંતિલાલ, કલ્પનાબેન ઉપાધ્યાય, ગૌરીબેન પ્રજાપતિ, આકાશવાણી ભુજ જવાબમાં કહેવાનું કે રજૂ કરતા ભાઈ બહેનને ખૂબ ખૂબ પ્રેમ અને અમારા ભાવભર્યા નમસ્કાર. ખાસ લખવાનું કે છ બેના જે તમે પત્ર મળ્યો હતો અમારો, એ અમને ખ્યાલ નથી મળ્યો છે કે નહીં, પણ જવાબ આવ્યો નથી, જવાબમાં કહેવાનું કે માં સમાવેશ થયો નથી. અને બીજું કે કિરીટભાઈ સોલંકી અસીમ કૃપાથી ભુજ પર આવતા કાર્યક્રમમાં રેકોર્ડિંગ કરીને અમોને મોકલશે. અને સહિયરના પત્ર મિત્રો અમે છીએ, સહિયર અમે ઘણા મિત્રો સાંભળીએ છીએ, વિશેષ કે ભુજ કેન્દ્રને યુટ્યુબ ઉપર લાઈવ કરો તો ગુજરાતના દરેક ગામમાં રેડિયો સાંભળી શકાય. અને આપની પસંદ સહિયર, ફોનિન જેવા કાર્યક્રમ, જવાબમાં કહેવાનું કે એ કાર્યક્રમો આભાર આટલા સુંદર કાર્યક્રમો બનાવવા બદલ અને લોકો સુધી પહોંચી શકે એ જ અમારી નમ્ર અરજ છે, એવા પોપટ રાવળ અને પ્રદીપભાઈ ભાવનગર તળાજાથી લખે છે. ખૂબ ખૂબ આભાર આપણા કિરીટભાઈના સસરાની દીકરી એટલે કે કીર્તિબેન સોલંકીના પતિ એવા કિરીટભાઈના જે સસરા છે એ છે પોપટભાઈ, આકાશવાણી ભુજ સાથે જોડાયા છે આપણે ખાસ કરીને જવાબમાં કહેવાનું કે સાથે, તો ખૂબ ખૂબ આભાર તન્વીબેન. હવે પાછો એક આપણે વોઇસ મેસેજ લઈ લઈએ ભુજના કલ્પાબેન જયદેવ ઉપાધ્યાયનો. જી, કલ્પા જયદેવ ઉપાધ્યાયના સાદર પ્રણામ. સાથે જવાબમાં કહેવાનું કે માં આજે હું કહેવા માંગુ છું કે આકાશવાણી ભુજ તરફથી આવતા દરેક પ્રોગ્રામો જેવા કે ભજન, સહિયર પ્રોગ્રામ, પછી દિન વિશેષ જે તમે સવાર સવારમાં કહેતા હો છો તે, SMS લાઈવ, પત્રો દ્વારા પસંદગીનો પ્રોગ્રામ, પછી ફોન ઇન પ્રોગ્રામ આવે છે તે, પછી સહિયરમાં હમણાં જે સુરભીબેન પંડ્યાની મુલાકાત લીધી એ તો ખૂબ જ પસંદ આવી, પછી હોળીને અંતર્ગત જે મારી પસંદગીના ગીતો આપવામાં આવ્યા ખરેખર ખૂબ જ એટલે ખૂબ જ આનંદની લાગણી થઈ, પછી ગામજોગ ચોરો કચ્છી પ્રોગ્રામ આવે છે તે, પછી સવારે 9 થી 9:30 જે અલગ અલગ કલાકારોના જે જૂના જૂના ભજનો સરસ રીતે સાંભળવા મળે છે, બધા પ્રોગ્રામો અમને ખૂબ જ ગમે છે. આમ નામ પ્રોગ્રામો આપતા રહો, અમે પ્રત્યુત્તર પાઠવતા રહીએ. પણ હા, ઈ છે કે ભુજનું કેન્દ્ર જે છે ને, હા ઈ ઓલ ઓવર ગુજરાતમાં સંભળાય ને એવું કંઈક કરો, એવી ઉચ્ચ સ્તર સુધી રજૂઆત કરો ને એવું મારું કહેવાનું થાય છે. કેમ કે મોરબી સુધી નથી સંભળાતું ભુજ, પછી બીજે ક્યાંય નથી સંભળાતું, એ આખા કચ્છમાં અને કચ્છમાં પણ નથી સંભળાતું, તો એ જરા તમે ઉચ્ચ અધિકારીઓને જાણ કરશો એવી અમારી સહિયરના જે મિત્રો છે એ દરેક તરફથી આ વાત હું તમને જણાવવા માંગુ છું. અસ્તુ. જી તન્વીબેન, હવે કોનો મેસેજ છે? મનોજભાઈ, મરિયમબેનનો આજે વોઇસ મેસેજ નથી પણ ટેક્સ્ટ મેસેજ છે, એ વાંચી લઉં. જવાબમાં કહેવાનું કે ચોબારીથી મરિયમ, તમારા દરેક કાર્યક્રમો નિયમિત સાંભળીએ છીએ, ખૂબ પસંદ પડે છે અને આ વખતે જે ગીત આપના પસંદ ગીતો અવનવા એ કાર્યક્રમ ખૂબ મજા પડી. અને જવાબમાં કહેવાનું કે અમારો પ્રિય કાર્યક્રમ છે, રવિવારે 9:15 અમે સાંભળીએ છીએ, ધન્યવાદ. બાકી કાર્યક્રમો ખૂબ જ સુંદર હોય છે, સાંભળવાની મજા આવે છે. પસંદ મારી ગીતો અવનવામાં આવતીકાલે સોમવારના આપણે દીપકભાઈ દરજીના પસંદના ગીતો મૂક્યા છે, એમણે સરસ મજાનો ડિજિટલ પત્ર બનાવ્યો છે. મરિયમબેનને પણ કહીએ કે તમે પણ વોટ્સઅપ કરજો અમને અને તમારી પસંદના ગીતો પણ બુધવારમાં કે નેક્સ્ટ કોઈ પણ વારમાં આપણે મૂકી દઈશું. મરિયમબેન, આકાશવાણી ભુજ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણા નિયમિત શ્રોતા એવા ચીબડાધામ, તાલુકો દિયોદર, નગરી જિલ્લો બનાસકાંઠા, પાલનપુર ગુજરાત, પ્રજાપતિ, યોગ, ઇન્દુ, પ્રવીણકુમાર, મનીષ, મિત્તલ, ગોપાલ, ગોવિંદ, ચેતનાબેન, રાજેશકુમાર, કૈલાશભાઈ, જગદીશભાઈ, મમ્મી મધુબેન, પપ્પા રાણાજી પ્રજાપતિ તેમજ પ્રજાપતિ પરિવાર, ખરેટીવાળા ગોગા મહારાજ, શ્રોતા મિત્ર મંડળ, ચીબડાધામ. હવે તેમણે આજે વોટ્સઅપ કર્યો છે પણ એમાં તારીખો જે છે એ જૂની બતાવે છે. 1 જાન્યુઆરી, 2 જાન્યુઆરી, 4 જાન્યુઆરી એમ ફેબ્રુઆરી સુધીના કાર્યક્રમો એમણે લખીને મોકલાવ્યા છે. મને લાગે છે કે આ રિપીટ મેસેજ છે એટલે આપણે એ નથી લેતા, પણ એમાં બધી જ વિગત સભર વિસ્તૃત માહિતી તેમણે આપણને લખીને મોકલાવી છે. આપણે હવે પછી જ્યારે પ્રવીણભાઈને કહીએ કે માર્ચ મહિનાના જે કાર્યક્રમો છે આ અઠવાડિયા પછીના 12મી તારીખ પછીના એ કાર્યક્રમો તમે અમને લખીને મોકલાવજો. આજે એમનો ફોન પણ આવેલો અને ઘણી બધી વાતો થઈ અને એમની સાથે વાતો કરવાની પણ મજા આવી. પ્રવીણભાઈ, આકાશવાણી ભુજ સાથે જોડાયેલા રહેજો અને બસ આ જ રીતે પત્ર લખતા રહેજો. ભુજથી મીનાક્ષીબેન ખત્રીનો પણ મેસેજ મળ્યો છે. તેઓ લખે છે કે
સાંપ્રત કાર્યક્રમમાં 11મી તારીખના વાગડના ગાંધી એવા આપણા મગનભાઈ સોની સ્મારક ટ્રસ્ટ વલ્લભપુરની જે પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપી સોનલબેન અનલભાઈ સોનીએ, એ એમને ખૂબ જ જાણવાલાયક રહી. અને વાગડ જેવા અંતરિયાળ વિસ્તારોમાં આવું સરસ કામ જે થઈ રહ્યું છે એ કામ બદલ તેઓએ બિરદાવ્યા છે. તમામ જે કાર્યકર્તાઓ છે એમને તો આપનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. શાંતિનગર વાવોલથી ગાંધીનગરથી સુરેશભાઈ રાઠોડ તેઓ લખે છે, સપ્રેમ નમસ્કાર, સાથે જણાવવાનું કે હોળી અને ધૂળેટીના તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છા. અને તેઓએ આકાશવાણી ભુજના તમામ કાર્યક્રમો સાંભળે છે ખાસ કરી, અને સાંપ્રત કાર્યક્રમમાં જે મગનભાઈ સોની વિશેની માહિતી આપી એ બદલ તેઓ આકાશવાણી ભુજનો આભાર માને છે. આવી સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત જે રોકાણ માર્ગદર્શન કાર્યક્રમ છે એમાં મ્યુચ્યુઅલ ફંડ વિશેની જે માહિતી આપી રહ્યા છે જે આપણા આશીષભાઈ શાહ, એમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કઈ રીતે કરવું એની જે વિસ્તૃત માહિતી આપો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખૂબ ખૂબ આભાર. SMS આપની પસંદમાં ગઈકાલે મનોજભાઈ સોનીની રજૂઆત ખૂબ જ સુંદર રહી, અને ફિલ્મી કારવા જે સ્મિતાબેન રજૂ કરે છે એ પણ તેમને પસંદ પડે છે. આ ઉપરાંત આપની પસંદ કાર્યક્રમમાં ધર્મેન્દ્રભાઈ જોશીની રજૂઆત પણ તેમને ગમી છે. તો સુરેશભાઈ આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને પત્ર લખતા રહેજો. ખૂબ ખૂબ આભાર. તો તન્વીબેન હવે તમે પત્ર લખવાનું સરનામું આપી દો અને હું ફોન નંબર આપી દઉં. જી, સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી, જવાબમાં કહેવાનું કે વિભાગ, આકાશવાણી ભુજ, પિનકોડ 37001. અને ફોન નંબર મોબાઈલ નંબર નોંધી લેશો 94264-21254 9426421254. તો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો. નમસ્કાર પત્ર મિત્રો, નમસ્કાર તન્વીબેન. નમસ્કાર પત્ર મિત્રો, નમસ્કાર મનોજભાઈ. જવાબમાં કહેવાનું કે આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.